નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. અમદાવાદથી શરૂ થયેલી જન આશીર્વાદ યાત્રા ચોટીલા પહોંચતા રેલી યોજી સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મનપરાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દહેગામ તાલુકામાં ગામ્ય વિસ્તાર અને શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી લોકોમાં ખુશી. માગરોલના ગોરેજ ગામે 90% વેક્સિનેશન લેવાય. કચ્છ જિલ્લામાં આ વખતે વરસાદ ખેંચાઈ ગયો છે. ચાલુ સિઝનમાં માંડ 30% જેટલો જ વરસાદ પડ્યો છે. મોહરમ પર્વને લઈને વલસાડ શહેરમાં તાજિયા કમિટી સાથે ડીએસપીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી. ગલતેશ્વર તાલુકાના સેવલિયામાં નવી ચેકપોસ્ટ પાસેથી 42.69 લાખનો વિદેશી દારૂ સાથે 2 ઈસમોને ઝડપી પાડતી સેવલિયા પોલીસ. પંચમહાલના સહેરા તાલુકાના લાભી ગામે 50 વર્ષીય સાસુએ વહુનો ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ મથક ખાતે મૃતકની દીકરીએ સગી ભાભી સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે 306ની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મા ખાતે નવી માર્કેટયાર્ડ તથા ઈડરમાં બેંકની નવી શાખાનું ભવ્ય લોકાર્પણ કરાયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જન આશીર્વાદ યાત્રાને લઈને આવી પહોંચેલ કેન્દ્રીય મંત્રી દેવીસિંહ ચૌહાણનું ભવ્ય સ્વાગત બાઇક રેલી દ્વારા કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં મા દશામાના 10 દિવસના વ્રત બાદ છેલ્લા દિવસે જાગરણ કરી વાગતે ગાતે મા દશામાની મૂર્તિઓનું વિસર્જન પ્રાંતિજ સહિત તાલુકામાં ઠેર ઠેર કરવામાં આવ્યું હતું. જામનગર એસટી બસ સ્ટેન્ડમાં લુખાઓનો આતંક, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સોમનાથ મંદિર પરિષદમાં પાર્વતી મંદિર બનશે, પીએમ મોદી કરશે શિલાન્યાસ. કોરોનાના કારણે આ વખતે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય. આગામી 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગ. રેલવે યાર્ડમાં ઉભેલી ટ્રેનના બાથરૂમમાંથી 7 કિલો ગાંજો ઝડપાયો. કોરોનાથી કાકાનું મોત થતા ભત્રીજાએ 11.64 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા. અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી અને લોકડાઉન છતાં રોડ રિસર્ફેસના કામો વધ્યા. આરટીઈ અંતર્ગત 16,538 બેઠકો માટે બીજા રાઉન્ડમાં કરાશે કાર્યવાહી. જીડીપીમાં સતત ભાવ વધારાથી પ્રજા પરેશાન, કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર. સીબીઆઈ પાંજરામાં પૂરેલો પોપટ, સીએજીની જેમ સ્વાયત હોય એજન્સી, મદ્રાસ હાઈકોર્ટ. સુનંદા પુષ્કર મોત મામલે શશી થરૂરને મળી રાહત, નિર્દોષ જાહેર. દેશને મળી શકે છે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ, ગુજરાતમાંથી 2 નામ મોકલાયા. અફઘાનિસ્તાનમાં ફસાયા છે 1650 ભારતીય, રેસ્ક્યુ મિશનમાં લાગ્યું ભારત.
તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.